વાત ગુજરાતીમાં આજે આપણે એક એવા વ્યક્તિની વાત કરવાની છે કે જેની ઉંમર નાની છે પરંતુ એની વાતો મોટી છે. આપણે વાત કરી રહ્યા છીએ જામનગરની દીકરી સ્વરાની. એ સ્વરા કે જેના માટે પૂરું ગુજરાત ગૌરવ લઈ શકે, કારણ કે આ દીકરીની ઉંમર માત્ર 4 વર્ષ છે પરંતુ એની સમજણ કદાચ 40 વર્ષની વ્યક્તિ કરતાં પણ વધારે છે. તો આવો મળીએ આ દીકરી સાથે અને વાતો કરીએ કાલી ગાલી ભાષામાં સ્વરા સાથે. તો આપણે અત્યારે હાલારની ભૂમિ એટલે કે જામનગરમાં છીએ અને જામનગરની મુખ્ય ઓળખ એટલે કે લાખોટા તળાવ ને લાખોટા તળાવની પાળીએ આપણે એવી વ્યક્તિ સાથે છીએ કે જે દીકરી માત્ર સૌરાષ્ટ્ર નહીં પરંતુ પૂરા ગુજરાતનું ગૌરવ છે. શું નામ છે તારું? સ્વરા. સ્વરા, તારા મમ્મીનું નામ ખબર છે તને? જોસનાદેવ. તમારા પપ્પાનું નામ? દિલસુખભાઈ. તો તમે આ ક્યાં રહો છો? આ સિટીનું નામ શું છે? જામનગર. અચ્છા, તો જામનગર વિશે ખબર છે તને વધારે? આપણે અહીંના કલેક્ટર કોણ છે? સૌરભ પાટી સાહેબ. અહીંના કમિશનર? વિજય ખરાદી સાહેબ. તો આપણે અહીંના સાંસદ કોણ છે? જામનગરબેન માડમ. ધારાસભ્ય? હક્કુભાઈ. અચ્છા, જામનગર ની તો ખબર છે તને. તો ગુજરાત ની ખબર છે? આપણું રાજ્ય નું નામ શું છે? ગુજરાત. તો આપણા રાજ્યપાલ કોણ છે? આચાર્ય દેવવ્રત. તને તો એ બી ખબર છે. તો આપણા મુખ્યમંત્રી કોણ છે એ ખબર છે? ભૂપેન્દ્ર પટેલ. તો તને કેટલામાં ભણવા જાય છે તે સ્કૂલ માં? ના, સ્કૂલ દેખીને. અચ્છા, હજી સ્કૂલે નથી જતી, વાર છે ને હજી. તો મોટા થઈને શું કરવું છે? કઈ નક્કી કર્યું છે મોટા થઈને શું બનવું છે? કલેક્ટર. કલેક્ટર બનવા માટે શું કરવું પડે ખબર છે? યુપીએસસી. યુપીએસસી એટલે શું? જુનિયર પબ્લિક સર્વિસ કમિશનર. ટૂંકમાં એક મોટી વ્યક્તિ હોય તેને પણ ના ખબર હોય કદાચ યુપીએસસી નો પૂરો મિનિંગ. કદાચ આ નાની દીકરી છે, 4 વર્ષની દીકરી છે, સડસડાટ બોલી રહી છે. સ્વરા ને માત્ર ગુજરાત જ નહીં પરંતુ ગૂગલમાં કંઈ ટાઈપ કરીએ અને જેમ જવાબ મળી જાય એમ સ્વરા પાસેથી દરેક જવાબ મળી જાય છે. માટે આપણે હજી અનેક સવાલ કરવાના છે અને એના જવાબ મેળવવાના છે. સ્વરા, આપણું રાષ્ટ્રીય ફૂલ કયું છે તને ખ્યાલ છે? કયું ફૂલ? અચ્છા, તો આપણું રાષ્ટ્રીય પક્ષી? મોર. રાષ્ટ્રીય પ્રાણી આપણું? વાઘ. તને તો એ પણ ખબર. તો આપણું રાષ્ટ્રીય ચિહ્ન કયું છે એ ખબર છે તને? ત્રણ સિંહ વાળી આકૃતિ. અચ્છા સ્વરા, તને એ ખબર છે આસામનું પાટનગર કયું છે? અચ્છા, કર્ણાટક નું? બેંગ્લોર. અચ્છા, એ પણ ખબર છે. તો આપણે ઉત્તરાંચલ નું પાટનગર ખબર છે તને? દેહરાદૂન. સુરા, દીકરી વિશે શું કહે છે તું? આજના યુગમાં માતા પિતાને એટલું કહેવા માંગુ છું કે માં દીકરીને ભણાવો, ગણાવો, એને સક્ષમ બનાવો, એને સુવિધાના પાઠ ભણાવો, એને તલવારબાજી કરતા શીખવાડો, એને પપ્પા નીપડી નહીં પણ સિંહણ બનાવો, સિંહણ. અચ્છા સ્વરા, તારા માટે કેટલાક સવાલ તૈયાર કર્યા છે, મેં એના જવાબ આપીશ તું? હા. અચ્છા, તો આપણે ક્યાં ખંડમાં રહીએ છીએ ખ્યાલ છે તને? આપણે ક્યાં ખંડમાં રહીએ છીએ અત્યારે? એશિયા. અચ્છા, તો આપણા બંધારણના ઘડવૈયા કોણ છે? ડોક્ટર બાબાસાહેબ આંબેડકર. અચ્છા, બંધારણ ઘડવામાં કેટલો સમય લાગ્યો છે ખ્યાલ છે તને? 2 વર્ષ 11 મહિના 18 દિવસ. તો બાબા સાહેબ જન્મ ક્યારે થયો તો એ ખ્યાલ છે તને? એની જન્મ તારીખ? 14 એપ્રિલ 1891. તને એ ખબર છે કે આપણે ઝાડનો કયો ભાગ હોય કે જેનો સજીવ હોય છે ખ્યાલ છે તને? મૂળ. ભારતમાંથી કયું પ્રાણી એવું છે જે લુપ્ત થઈ રહ્યું છે? ચિત્તો. સુરા, તને એ ખબર છે આ કયા દેશમાં લેખિત સંવિધાન નથી એ ખબર છે તને? ઇંગ્લેન્ડ. તને એ પણ ખબર છે. તો આપણે કયું જાનવર છે જે દિવસો સુધી પાણીની પીતું જ નથી એ જાનવર? પાણીના. અચ્છા, એ પણ તને ખબર છે. તો કયું જાનવર પગ વગર ભાગી શકે છે? સાપ. કયા જાનવર લાકડું નથી હોતું એ ખબર છે તને? ટૂંકમાં કોઈ પણ સવાલ કરો એ કદાચ એની ઉંમર ઘણી નાની છે પરંતુ એ સમજણ છે એ ઉંમર કરતા કદાચ અનેક ગણી વધારે છે. આપણી સાથે એ સ્વરા છે, એ દીકરીના પપ્પા જોડાયા છે, દિલસુખભાઈ આપણી સાથે છે. દિલસુખભાઈ, શું કહેશો આ દીકરીને આ કેવી રીતે આ તમે આને સાર સંભાળ રાખો છો અને કેવી રીતે આને આટલું બધું જે જાણે છે? આપણે સ્વરાબેન છે ને 2 વર્ષના હતા ને ત્યારથી આમ મગજ એનો છે ને બહુ સ્ટ્રીક, ગમે તે વસ્તુ પણ ઘરની અંદર કમ કહીએ ને તો અમને પૂછી લે કે પપ્પા આને શું કહેવાય, આને શું કહેવાય. પછી વારંવાર એક બે વાર એ બોલે લઈને મગજની અંદર છે ને એ કોમ્પ્યુટર ગળે સેવ થઈ જાય. એટલે વારંવાર અમે એને આવી રીતે પ્રેક્ટિકલ આપતા ને તો સ્વરાબેન ને માઇન્ડ છે ને એવી રીતે દિવસે દિવસે છે ને વ્યવસ્થિત થતું ગયું. અત્યારે સ્કૂલે જાય છે કે? ના, અત્યારે સ્કૂલે ને જતી. અત્યારે એના 4.5 વર્ષ થયા છે. કોરોના લીધે સ્કૂલે ક્યાંય મૂકી નથી. બરાબર. અત્યારે ઘરે તૈયારી કરે છે ને અમે એને શીખવાડીએ છીએ જનરલ નોલેજ અથવા તો વાસ્તા શીખતા.
એટલે એવું વાંચવાનો શોખ જ છે અત્યારથી કે વાંચવાનો ને શોખ છે. અમે લખતા લઈને બેસી જ જઈશ, પુસ્તકો લઈને બેસી જાય, પુસ્તકોના પાના ફેરવા કરે એકલે એકલી. અત્યારે તો વાંચતા આવડી ગયું છે, વાંચી લઈને સ્કૂલે નથી ગઈ પણ ટૂંકમાં વાંચી શકે છે. ટૂંકમાં એક દીકરી છે, હજી કદાચ સ્કૂલના પગથિયા તો એને નથી જોયા, પરંતુ જે પુસ્તકના પાનાઓ છે તે સારી રીતે ઉકેલી શકે છે. તમારા ભારતીય સ્ત્રી વિશે શું કહે છે તું? સુરતને હથેળીમાં કોઈ ઢાંકી નથી શકતું, દરિયાની લહેરોને કોઈ રોકી નથી શકતું. એ આસમાન તારી ઊંચાઈને અમને ખબર છે, પણ મારા ભીમની ઊંચાઈને કોઈ માપી નથી શકતું. મારા ભીમની ઊંચાઈને કોઈ માપી નથી શકતું. અનેકો સમાનતાની આડમાં ભણીને માનવીય અધિકારો માટે સતત લડત આપતા નારીઓના મુક્તિ દાતા એટલે કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. હવે સૌથી મહત્વની વાત કરવી છે મારે હિન્દુ કોલ બિલની. શું છે હિન્દુ કોલ બિલ? મહિલાઓની મુક્તિ માટે એક ઉજડી સવાલ. હિન્દુ કોલ બિલમાં મહિલાઓને અનેક અધિકાર મળ્યા. પિતાની સંપત્તિમાં અધિકાર, પતિની મિલકતમાં અધિકાર, આંતર જતા લગ્ન માટે માન્યતા, સૂતા ચહેરાનો અધિકાર, દત્તક લેવાનો અધિકાર, નોકરિયાત મહિલાઓને પ્રેગ્નન્સી દરમિયાન રજા મળે છે તે પણ બાબા સાહેબ દીધેલ છે. સ્ત્રી કો દેવી માનને કી જરૂરત નહીં હૈ, ઉસકી પૂજા કરને કી જરૂરત નહીં હૈ. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કહા કરતે થે સ્ત્રી કો સન્માન દેના ઓર બરાબરી કા હક દેને કી જરૂરત હૈ. કિસી ભી ધર્મ કી કિતાબો મે ઔરત કો કુછ નહીં દિયા અગર દરજા ઓર બરાબરી કા હક મિલા ઓર સિર્ફ ઓર સિર્ફ ભારત કે સંવિધાન ને દિયા ઓર સિર્ફ ભારત કે સંવિધાન ને દિયા. જય ભીમ, જય ભારત, જય સંવિધાન. ટૂંકમાં એક કદાચ જે લાખો પુસ્તકો વાંચો ને કદાચ આપણે ન યાદ રાખી શકીએ એટલું આ દીકરી માત્ર 4 વર્ષની ઉંમરે જ સઠડાટ બોલી રહી છે. આપણી સાથે સ્વરાના માતા જોડાયા છે. બેન શું કહેશો, આ દીકરી છે જે એક પોતે કોઈ પણ બાળક હોય એના પહેલા શિક્ષક એક માતા હોય છે, તો આપ કેવી રીતે આવી રીતે એને તૈયાર કરો છો? જો એ નાની હતી ને ત્યારથી એને આમ એટલું આમ હું છે ને આમ બધા નાના બાળકોના વિડીયો જોતી ટિકટોકમાં ને બધામાં, તો મને આમ એવું થયું કે હું 5 વ્યક્તિ જોડે બોલતા અચકા, તો મારું બાળકને મારે એવું તૈયાર કરવું ને કે એ 5 વ્યક્તિ જો 5000ની પબ્લિક હોય ને તો એ તાકાતથી બોલી શકે. એટલે પેલા મને તો આમ એવું હતું કે મારે સ્વરાને હું આમ થોડુંક કહેતી ને તો એ તરત સ્કેચઅપ કરી લેતી. એટલે મને પછી એવું થયું, પછી હું ટિકટોકમાં વિડીયા બનાવવા ગઈ, તો પછી એને ત્યારે બધું મુખ્યમંત્રી બધું આવડતું. એટલે બાળકોનો પહેલો શિક્ષક તો એની માતા જ હોય, એક માતા 100 શિક્ષકની ગરજ સારે. એટલે એમ કે એના પપ્પા તો કમાતા હોય ને હોય, પણ બાળક જેટલું જાણ, જો અમારા બંને જણા પાસે ત્યારે મોબાઈલ હતો ને તો એને મોબાઈલનો શોખ નહીં, એને મોબાઈલની ટેવ જ નથી અમે પાડી. એટલે હું અત્યારના મા બાપને એટલું જ કહેવા માંગુ છું કે આપણું બાળક છે એ આપણે એને કેવી રીતે ઘડતર કરવું, કેવી રીતે એનું ચણતર કરવું એ આપણા મા બાપ ઉપર જ ડિપેન્ડ કરે છે, બાળક ઉપર ડિપેન્ડ કરતું નથી. આપણે એને કઈ દિશા તરફ લઈ જવું એ, એટલે પછી હું પહેલેથી એને થોડું થોડું શીખવતી ગઈ, ને પછી એનો એવી રીતે વિડીયો વાયરલ થયો ને પછી આમ ફેમસ થઈ ને પછી મને વધારે ઉત્સાહ જાય ને એને વધારે શીખવાનું, એને વાંચવું લખવું એવું બહુ શોખ. અત્યાર સુધીમાં કહીને તો કેટલી પેન, કેટલી કેટલા ચોપડા બધું બગાડી નાખ્યો, હજી એને વાંચતા નથી આવડતું ત્યારે, તો અત્યારે આવડી ગયું છે. પછી સ્કૂલે નથી મૂકી, પણ એટલું એ સ્કેચઅપ કરી લઈને, જો અમારે છે ને વિડીયો કે ગમે તે બનાવવું હોય ને અમારે એક દિવસમાં બનાવીને આપવો હોય તો હું મારા તમામ કામ રહેવા દઉં, પહેલાં એની ઉપર ધ્યાન દઉં પછી જ મારું કામ કરું એમ. એટલે એને શું કહેવાય, તૈયારી કરવામાં તો બહુ અમે સમય કાઢ્યો. એટલે અત્યારે તો એ આમ નોર્મલી તૈયાર કરે, પહેલાં બહુ, અત્યારે તો ખાલી 2-3 વાર આપણે કહીએ ને એટલે એ બધી બોલી જ લે છે. ટૂંકમાં એમના માતાએ જે વાત કરી, કોઈ પણ બાળક હોય એની પાછળ જે માતા છે જે સંસ્કાર આપે એ સંસ્કારોનું જ જીવનભર એનું સિંચન થતું હોય છે. આપણે થોડા દિવસ પહેલા મહિલા દિવસ ગયો છે ત્યારે સ્વરા મહિલા ઉપર શું કહે છે, મહિલાઓને લઈને સ્વરા શું કહે છે, આવો સાંભળીએ. સ્વરા, આપણે થોડા દિવસ પહેલા જ મહિલા દિવસ ગયો, ખબર છે તને? તો મહિલાઓ વિશે શું કહીશ તું? અચ્છા, 8 માર્ચે ગયો એ તો ખબર છે તને. તો મહિલાઓ વિશે શું કહીશ તું? કોમલ હે, કમજોર નહીં હે તું, શક્તિ કા નામી નારી હે, જગ કો જીવન દેને વાલી મોત ભી તુમસે હારી હે, મોત ભી તુમસે હારી હે.
માતા પત્ની મિત્ર બોજ નિભાવી જાલે કોઈ પૂછે કેમ છો મજામાં કહી ચાલી નીકળે મજામાં કહી ચાલી નીકળે અબડા નહીં પણ સબડા બડી પુરુષ સાથે ખભે ખભા મિલાવી અને નારી તો હવે ચાલી નીકળી નારી તો હવે ચાલી નીકળી બંધનો તોડી પગથી પંધે મુશ્કેલીઓ સામે પણ હિંમત થી લડી અને નારી તો હવે ચાલી નીકળી અને નારી તો હવે ચાલી નીકળી સરપંચ થી લઈ વડાપ્રધાન સુધી પોતાની આગવી ઓળખ બનાવી પોતાની આગવી ઓળખ બનાવી આની નારી તો હવે ચાલી નીકળી આની નોકરી ને બાળકો બધાની જવાબદારી માથે ઉપાડી આની નારી તો હવે ચાલી નીકળી આની નારી તો હવે ચાલી નીકળી ટૂંકમાં એ પોતાની કાલીવાલી ભાષામાં મહિલાઓ વિશે તો ઘણું બધું કહી જાય છે. કદાચ આજની મહિલાઓથી વધારે આ નાની દીકરી મહિલાઓ વિશે બોલી રહી છે. સ્વરાજ, જીવન કેવું હોવું જોઈએ તારા મતથી? ચહેરો ગુલાબ સાબ જોઈએ, જીવન ખુલી કિતાબ જોઈએ, ખાવા મળે ભલે ચણા, ખાવા મળે ભલે ચણા, પણ સિંહ જેવો રૂવાબ જોઈએ, સાબ સિંહ જેવો રૂવાબ જોઈએ, હારો થાય પડકારો થાય ઈ વાત છે સાબ, ઈ વાત છે. જીવન તો બધાય જીવી જાય, ઘેટા બકરા કૂતરા મિંદરા બધાય જીવી જાય, પણ મોત ની મજા છે સાબ, મોત ની મજા છે, સલામ તો મોત ને હોય સાબ, સલામ તો મોત ને હોય. ટૂંકમાં નાની દીકરી કદાચ આપણે સૌને જીવન જીવવાની રીત શીખવી ગઈ છે. આપણી સાથે સ્વરા છે કે સ્વરાજીની સાથે બાળપણથી જેની સાથે છે ને જેની જે સાર સંભાળ રાખી રહ્યા છે બેન આપણી સાથે છે. બેન શું કહેશો સ્વરા વિશે તમે? સ્વરા એક અલગ, દરેક બાળકોથી થોડીક અલગ છે, કેમ કે જ્યારે 2.5 વર્ષની હતી ત્યાંથી જ આ બધી તૈયારી કરે છે, બરોબર. પણ જે અન્ય બાળકોને જે મગજમાં ક્વેશ્ચન આવતા હોય ને એના કરતાં આને છે ને મગજમાં અલગ જ ક્વેશ્ચન આવતા હોય, કે કોઈ ગેમ્સ વિશે કે નહીં પણ કોઈ પણ ઘટના બનતી હોય જાણી કે તો એના વિશે પૂછે કે દીદી આ કઈ રીતે છે ને આમાં કઈ રીતે બન્યું, એ દરેક વિધે એને જાણવાની જિજ્ઞાસા હોય છે, એના માટે એનું નોલેજ વધારે ને વધારે વિકસિત કરતી જાય છે. ટૂંકમાં રેખાબેને જે વાત કરી કે ટૂંકમાં અન્ય બાળકો હોય એના કરતાં આના જે મનમાં જે ક્વેશ્ચન આવે છે, જે સવાલો આવે છે તે ઘણા અલગ છે. ગમે એટલા સમજદાર થઈ જાઓ અને ગમે એટલા સક્ષમ થઈ જાઓ, પણ દરેક બાળકને એનું બાળપણ તો એકવાર યાદ આવી જાય. સાસુને એ સમય પણ કેવો હતો. જીવનમાં ગમે તેટલા ઊંચા પદલો પણ કાગળના જહાજને વાળી ઉડાન પાછી નહીં આવે. સાસુને સપનાઓનો ખજાનો શું બાળક હું મજાનો છું, છે મારી ઉંમર નાની હું પણ મોટા ગજાનો છું, છે મારી ઉંમર નાની હું પણ મોટા ગજાનો છું. એ તમન્ના સે મારે ચાંદ મની ચમકવાની, એ તમન્ના સે મારે ચાંદ મની ચમકવાની, એ આરજુ છે મારે ગગનમાં વિહરવાની, એ આરજુ છે મારે ગગનમાં વિહરવાની, એ સપનું છે મારું સૂરજનું કિરણ બનવાનું, એ સપનું છે મારું સૂરજનું કિરણ બનવાનું, એક ઉમંગ છે મારો આદેશ દીકરી બનવાનો, ઉમંગ છે મારો આદેશ દીકરી બનવાનો. જય ભીમ, જય ભારત, જય સંથાલ. એક નાની દીકરી કે જેની પાસેથી આપણે ઘણું શીખી શકીએ, આવી જ કોઈ વ્યક્તિ આવી જ કોઈ નાની દીકરીને મળીશું વાત ગુજરાતી પર.